ભારતની સંસદ સહિત રાજ્યસભા અને વિધાનસભાઓમાં ઘણી વખત શરમજનક ઘટનાઓ બને છે મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન આવું જોવા મળ્યું છે ઓબીસી અનામત મુદ્દે વિપક્ષે હંગામો કરતા ગૃહની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી આ સમયે સ્પીકરની ભૂમિકા નિભાવી રહેલ કાર્યવાહક અધ્યક્ષ ભાસ્કર જાધવ સાથે ગેરવર્તન કરવાનો આરોપ ભાજપના ધારાસભ્યો પર લાગ્યો છે અધ્યક્ષના કહેવા અનુસાર ભાજપના ધારાસભ્યોએ તેમને ગાળો કાઢી હતી આ વિવાદ પછી જવાબદાર બાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખડભડાટ થયો છે પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન સ્વર્ગીય પ્રણવ મુખર્જી તેમની દીર્ઘ રાજકીય કારકિર્દીમાં આજીવન કોંગ્રેસને વફાદાર રહ્યા હતા પરંતુ તેમના પુત્ર અને કોંગ્રેસી નેતા અભિજીત મુખર્જી કોંગ્રેસ સાથે છેડો ફાડી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે આ મુદ્દે અભિજીતની બહેન તથા કોંગ્રેસના મહિલા નેતા શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું કોરોના કાળમાં શિક્ષણ ઓનલાઈન થઈ ગયું છે છતાં શૈક્ષણિક સંસ્થાઓ વાલીઓ પાસેથી પૂરેપૂરી ફી વસૂલે છે સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓને પચાસ ટકા ફી માફ કરવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા આ અંગે જામનગર કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું

તાજેતરમાં જૂનાગઢના લેરિયા ગામે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી મહેશભાઈ સવાણી સહિતના નેતાઓ પર ગંભીર હુમલો થયો હતો આ મુદ્દે પાર્ટીના જામનગર સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આપના શહેર પ્રમુખ કરશનભાઈ કરમૂર ઉપપ્રમુખ આશીષભાઈ કંટારિયા મહિલા પ્રમુખ ચેતનાબેન માણેક વગેરે દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેને પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં માત્ર છૂટો છવાયો વરસાદ પડી શકે છે વિધિવત ચોમાસુ અઠવાડિયું ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે પરમ પૂજ્ય પન્યાસ શ્રી વજ્રસેન વિજયજી ગણીવર્ય મહારાજ સાહેબના દૂરસ્થ થતાં ઓશવાળ કોલોની ઉપાશ્રયમાં પધરામણી કરાવી ચતુવિધિ સંઘ દ્વારા નમસ્કાર મહામંત્રની ધૂન કરવામાં આવી રહી છે